હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? ચાલો આજે આપણે સ્ટાન્ડર્ડ 6ની અંદર સોશિયલ સાયન્સ એટલે કે સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ 14નો ગયા વિડીયોની અંદર આપણે આ પાઠની પ્રસ્તાવના સમજ્યા હતા. વિવિધતામાં એકતા એટલે કે આપણા દેશની અંદર જુદા જુદા પ્રકારના લોકો વસે છે, જે ધર્મની દ્રષ્ટિએ, ભાષાની દ્રષ્ટિએ, જાતિની દ્રષ્ટિએ અને આર્થિક અસમાનતાની દ્રષ્ટિએ એકબીજાથી તદ્દન જુદા પડે છે. આ લોકો છે એ પોતાના ખોરાક, પહેરવેશ, તહેવાર, રીતરિવાજ અને રહેણી કહેણીની બાબતમાં ખૂબ જ એકબીજાથી જુદા પડે છે. છતાં પણ તેઓ એકબીજા સાથે હળીમળીને એકતાથી અને સમાનતાથી એકબીજા સાથે વ્યવહાર કરે છે. તો હવે આપણે ભારત દેશ છે એની અંદર આપણે જોયું કે ખૂબ જ અલગ અલગ પ્રાંતના લોકો વસે છે, વિવિધતાની અંદર એકતા જોવા મળે છે અને ભારતમાં જેટલી વિવિધતા છે, ભિન્નતા છે, અલગપણું છે એવું બીજા કોઈ પણ દેશની અંદર જોવા મળતું નથી અથવા તો સાવ ઓછું જોવા મળે છે. કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી, ગુજરાતથી લઈને અરુણાચલ પ્રદેશ સુધી દેશવાસીઓ ના રૂપ, રંગ, પોશાક, પહેરવેશ, રહેણી કહેણી, ધર્મ, ભાષા, ખાનપાન વગેરેની બાબતમાં જુદાપણું જોવા મળે છે. હવે જોઈએ કે ધર્મની બાબતમાં કઈ રીતે જુદો પડે છે. તો કે ભારત દેશની અંદર જુદા જુદા ધર્મ પાળતી પ્રજા વસે છે, જેમાં હિન્દુ ધર્મ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, ઝરથ્રોષ્ટી અને યહૂદી આ બધા જ ધર્મ પાળતા લોકો વસે છે. છતાં બધાના ધર્મની અંદર ભિન્નતા હોવા છતાં પણ બધા સરખી રીતે પોતાના ધર્મનું આચરણ કરે છે અને બિન સાંપ્રદાયિકતા ધરાવે છે. બિન સાંપ્રદાયિકતા એટલે કે કોઈ પણ વ્યક્તિ જે ધર્મ પાળવો હોય તે પાળી શકે છે. કોઈ વ્યક્તિને એવું ફિક્સ નથી કે આ જ ધર્મ પાળવો અથવા આ જ ધર્મને અનુસરવો. પરંતુ ભારત દેશ લોકશાહી દેશ છે એટલે કે લોકશાહી કોને કહેવાય? તો કે લોકો દ્વારા, લોકો વડે અને લોકોથી ચાલતું શાસન એટલે કે લોકશાહી. એટલે કે દરેક વ્યક્તિ છે એ પોતે સ્વતંત્ર છે, ફ્રીડમ ધરાવે છે, કોઈ વ્યક્તિને કોઈ પણ પ્રકારનું બંધન હોતું નથી. આ થઈ પ્રસ્તાવના એટલે કે ગયા વિડીયોની અંદર આપણે જે કંઈ સમજ્યા હતા તેનું રિવિઝન. હવે આપણે આગળ જોઈએ. હવે જોઈએ ભાષા. આપણા દેશની અંદર હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા અને કોંકણી ભાષા બોલાય છે. ચાલો આપણો ભારત દેશ છે, ભારતીય સંસ્કૃતિ છે તેની અંદર ઘણી બધી પ્રકારની ભાષા બોલાય છે, જેમાં હિન્દી છે, અંગ્રેજી છે, ગુજરાતી છે. આ ત્રણ ભાષા છે એ આપણે બધા જાણીએ છીએ કે હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી આ ભાષા છે એ બધા જ લોકો જાણતા હોય છે. પરંતુ ખાસ કરીને જોઈએ તો ગુજરાતની અંદર ગુજરાતી ભાષા છે, બંગાળની અંદર બંગાળી ભાષા છે, મહારાષ્ટ્રની અંદર મરાઠી એટલે કે ત્યાં મરાઠાઓની સંખ્યા વધારે છે તેથી તે લોકો મરાઠી બોલે છે, પંજાબની અંદર પંજાબી બોલે છે, તમિલનાડુની અંદર તમિલ અને તેલુગુ બોલે છે, કર્ણાટકની અંદર કન્નડ બોલે છે, મલયાલમ બોલે છે, ઓરિસ્સાની અંદર ઉડિયા એટલે કે ઉર્દુ ભાષા બોલે છે, ઉડિયાની ભાષા બોલે છે. પછી છે કોંકણી, ખાસ કરીને આદિવાસીઓ છે એ કોંકણી અને ઉડિયા ભાષા બોલે છે. ભારત ભાષાની અંદર ભિન્નતા હોવા છતાં આપણા દેશની અંદર એકતા અને દેશની એકતાને જાળવી રાખવા માટે વિવિધ ભાષાઓ મહત્વ ધરાવે છે. ખાસ કરીને આપણે કહીએ કે બાર ગાવે બોલી બદલાય એટલે કે થોડોક ફેરફાર થાય એટલે કે થોડોક અંતર થાય, બે જિલ્લાઓની વચ્ચે, બે રાજ્યોની વચ્ચે, બે દેશોની વચ્ચે ઘણું બધું તફાવત જોવા મળે છે. ભાષાની દ્રષ્ટિએ જોઈએ તો પણ આપણા દેશની અંદર ઘણી બધી વિવિધતાની અંદર એકતા જોવા મળે છે. હવે આપણે જોઈએ સાંસ્કૃતિક બાબતમાં. તો સંસ્કૃતિની અંદર ભારતમાં કઈ રીતે ભિન્નતા જોવા મળે છે? આપણા દેશમાં ધર્મ અને ભાષામાં ભિન્નતા હોવા છતાં સાંસ્કૃતિક વિવિધતા બહોળા પ્રમાણમાં જોવા મળે છે. વિવિધ પ્રદેશો કે રાજ્યમાં સાંસ્કૃતિક વિવિધતા સરળતાથી જોઈ શકાય છે. એટલે કે મેં તમને ગયા વિડીયોની અંદર વાત કરી હતી કે
આપણા દેશની અંદર ઘણી બધી બાબતમાં ભિન્નતા જોવા મળે છે, જેમાં તહેવારોની બાબતમાં પણ ભિન્નતા છે. દિવાળી, મકર સંક્રાંતિ, હોળી, દશેરા, શિવરાત્રિ, ગણેશ ચતુર્થી, ઈદ, નાતાલ, અષાઢી બીજ, મોહરમ, બુદ્ધ જયંતિ, મહાવીર જયંતિ, ઓણમ, પતેતી, વૈશાખી વગેરે તહેવારો દેશના જુદા જુદા ભાગોમાં વસતા લોકો સાથે મળીને ઉજવે છે. હવે આપણે જોયા કે આપણે કયા કયા તહેવારો ઉજવીએ છીએ, તો કે દિવાળીનો ઉજવીએ છીએ, મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ ઉજવીએ છીએ, હોળી, દશેરા, ગણેશ ચતુર્થી, ઈદ, નાતાલ, અષાઢી બીજ, મોહરમ, બુદ્ધ જયંતિ, મહાવીર જયંતિ, ઓણમ, પતેતી અને વૈશાખી આ બધા જ તહેવારો છે એ આપણા દેશની અંદર વસતી જુદી જુદી પ્રજા પોતે તહેવારો આનંદ ઉલ્લાસ અને હળી મળીને ઉલ્લાસમય વાતાવરણની અંદર પોતે મોજ શોખ કરીને ઉજવે છે. આપણને ખબર છે કે ગુજરાતની પ્રજા છે એ ઉત્સવ પ્રિય છે. ઉત્સવ પ્રિય જનાહા એટલે કે લોકો ઉત્સવ પ્રિય હોય છે. ખાસ કરીને જોઈએ તો દિવાળી, નવરાત્રિ, ઉત્તરાયણ, હોળી ધૂળેટી, ગણેશ ચતુર્થી વગેરે જેવા તહેવારો છે આપણી પ્રજા છે ખૂબ જ મોજ શોખથી ઉજવે છે અને ખાનપાનથી ઉજવે છે. હવે આપણે થોડુંક જાણવા જેવું જોઈ લઈએ. નીચે દેશના જુદા જુદા ભાગોમાં વસતા લોકો અલગ અલગ પ્રકારના નૃત્ય કરવામાં પણ કુશળતા ધરાવે છે. હવે જો અહીંયા આપણે વાત થઈ નૃત્યની, તો દેશના જુદા જુદા ભાગોની અંદર એટલે કે જુદા જુદા રાજ્યોની અંદર ઘણા અલગ અલગ પ્રકારના નૃત્ય કરતી પ્રજા જોવા મળે છે. રાસ ગરબા તો ક્યાંનું છે, તો કે ગુજરાત. એ તો તમે બધા જાણો છો કે ગુજરાતની અંદર શું પ્રખ્યાત છે, તો કે રાસ ગરબા. પછી છે ભાંગડા, પંજાબનું છે, કથક ઉત્તર પ્રદેશનું છે, કુચીપુડી આંધ્રપ્રદેશનું છે, કથકલી કેરળનું છે, ભરતનાટ્યમ તમિલનાડુનું છે, બિહુ અસમનું છે, ઓડિસી ઓડિશાનું છે અને ઘૂમર ઘૂમર છે એ રાજસ્થાનનું છે. હવે આ બધા જે કથક છે, કુચીપુડી છે, ભાંગડા છે, કથકલી છે, ભરતનાટ્યમ છે, રાસ ગરબા છે, બિહુ છે, ઓડિશા છે, આ બધા જે જુદા જુદા નૃત્યો છે એ રાજ્ય વાઇઝ જોવા મળે છે. જેમ કે ગુજરાતની અંદર આપણે જોઈએ તો ગુજરાતનું મુખ્ય નૃત્ય કયું છે, તો કે રાસ ગરબા. ગુજરાતની પ્રજા છે એ નવરાત્રિનો જે તહેવાર આવે, જે 9 દિવસનો હોય છે, ત્યારે માતાજીની આરાધના સાથે ખૂબ જ આનંદથી રાસ ગરબા કરે છે. એટલે કે 9 દિવસ સુધી ચાલે તો સૌથી મોટામાં મોટો તહેવાર જો કોઈ હોય તો એ રાસ ગરબા છે. અને ગુજરાતની અંદર નવરાત્રિનો તહેવાર એ માતાજીની આરાધના કરવાનો સરસ મજાનો મોટો ધાર્મિક તહેવાર છે. અને આ તહેવારની અંદર આપણી પ્રજા છે ખૂબ જ ભક્તિભાવથી અને ધાર્મિકતાપૂર્વક આ તહેવારને ઉજવે છે અને માતાજીની આરાધના કરે છે, નૈવેદ્ય ધરાવે છે અને માતાજીની આગળ સરસ મજાના રાસ ગરબા કરે છે. પછી પંજાબ રાજ્ય છે તો એની અંદર ભાંગડા નૃત્ય થાય છે, ઉત્તર પ્રદેશની અંદર કથક થાય છે, કુચીપુડી એ આંધ્રપ્રદેશનું છે, કથકલી એ કેરળનું છે, ભરતનાટ્યમ એ તમિલનાડુનું છે, બિહુ એ અસમનું છે, ઓડિસી એ ઓડિશાનું છે અને ઘૂમર એ રાજસ્થાનનું છે. આ જુદા જુદા પ્રકારના રાજ્યોની અંદર જુદા જુદા પ્રકારના જે નૃત્યો છે એ જોવા મળે છે. આજે આપણે જોયું કે ભાષાની દ્રષ્ટિએ અને સંસ્કૃતિની દ્રષ્ટિએ આપણો દેશ છે એ કેવી રીતે જુદો પડે છે, અને આ દેશ છે એ જુદા જુદા રાજ્યોની અંદર કેવા કેવા પ્રકારના નૃત્યો કરવામાં આવે છે તેની ચર્ચા આપણે કરી છે. હવે આપણે આગળ થોડું જોઈ લઈએ. વિવિધતાઓ સાથે પ્રજાના ખાનપાન, પોશાક, રહેઠાણ, માન્યતાઓ, રીતરિવાજ વગેરેમાં પણ અનેક પ્રકારની વિવિધતાઓ રહેલી છે. સ્થળની આબોહવા, ભૂપૃષ્ઠ, ખેતી, જંગલો વગેરે ભૌગોલિક બાબતોના કારણે દેશ આપણો વિવિધતાવાળો બન્યો છે. હવે આપણે આજે જોયું કે ધર્મની દ્રષ્ટિએ, સંસ્કૃતિની દ્રષ્ટિએ, ભાષાની દ્રષ્ટિએ આપણો દેશ છે એ કઈ રીતે જુદો પડે છે, તો તેની સાથે સાથે આબોહવા, વાતાવરણ, હવામાન, તાપમાન, ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ, ખેતીની દ્રષ્ટિએ, જંગલોની દ્રષ્ટિએ અને ભૌગોલિક બાબતોને કારણસર આ બધી જ બાબતોના કારણે ભારત દેશ છે એ ખૂબ જ અલગ ધરાવે છે. એટલે કે ભારત દેશની અંદર જુદા જુદા જે રાજ્યો છે તે રાજ્યોની અંદર જુદી જુદી આબોહવા છે, ભૂપૃષ્ઠ છે, જુદી જુદી ખેતી થાય છે, એટલે કે ત્યાંનું અનાજ, શાકભાજી, કઠોળ વગેરે બધા જ રાજ્યોની અંદર જુદું જુદું થાય છે. કોઈક જમીન ખૂબ જ ફળદ્રુપ હોય છે તો કોઈક જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે વગેરે જેવી ભૌગોલિક બાબતોમાં પણ આપણો દેશ ખૂબ જ બધા કરતાં અલગ પડે છે. હવે આપણે આજના વિડીયોની અંદર જોયું
ઓકે, પાઠ 14ની અંદર વિવિધતાની એકતા, એમાં ખૂબ જ સરસ મજાના મુદ્દાઓ ઉપર આપણે ઘણી બધી ચર્ચા કરી. તો હવે પછીના મુદ્દાઓની ચર્ચા આપણે હવે પછીના વિડીયોની અંદર કરીશું. ત્યાં સુધી તમારે હું આજે તમને ત્રીજા પાઠની પીડીએફ મોકલું છું, તે પાકી નોટની અંદર તમારે લખવાની છે. આવજો, બાય બાય.